કેમ છો મિત્રો હું નીરવ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતના એવા જિલ્લા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ કે એ એકમાત્ર એવો જિલ્લો છે તે કે જે ગુજરાતના બીજા એક જ જિલ્લાને સ્પર્શે છે બરાબર આપણે વલસાડ જિલ્લા વિશેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં જોઈ લઈશું કયા જિલ્લાની હદ તેને સ્પર્શે છે એક જ જિલ્લો છે મિત્રો તો આ રહ્યું આપણું મજલું ગુજરાત તમે જોઈ શકો છો તેમાં સૌથી નીચે વલસાડ જિલ્લો તમે જોઈ શકો છો અને આ વલસાડને ફક્ત એક જ જિલ્લો સ્પર્શે છે અને તેનું નામ છે નવસારી નવસારી જિલ્લો એ વલસાડ જિલ્લાને સ્પર્શે છે અહીંયા ડાંગ જિલ્લો વલસાડ જિલ્લાને સ્પર્શતો નથી તમે ખાસ યાદ રાખજો મિત્રો વચ્ચે તેને જોઈન્ટ થતો નથી બરાબર હવે જોઈ લઈએ કે વલસાડ જિલ્લાના કયા કયા તાલુકાઓ છે અહીંયા બાજુમાં દર્શાવેલ છે તો કે વલસાડ ધરમપુર કપરાડા પારડી અને ઉમરગામ આ પાંચ તાલુકાઓ અને આ ઉપરાંત એક બીજો તાલુકો છે જેનું નામ છે વાપી બરોબર ફરીથી જોઈ લઈશું તો કે વલસાડ ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી જે વલસાડ જિલ્લાના તાલુકા છે હવે પ્રશ્નો ચાલુ કરીએ તો કે નીચેનામાંથી કયો ડેમ વલસાડમાં આવેલ છે વલસાડ જિલ્લાની અંદર આવેલો ડેમ કયો રુદ્રા માતા ડેમ આ તો કચ્છની અંદર આવેલો છે કચ્છની અંદર જે ખારી નદી છે તે ખારી નદી પર આવેલો ડેમ છે રુદ્રા માતા ડેમ ચાલો આજી ડેમ આજી ડેમ તો આજી નદી પર આવેલો છે

ચાલો અહીંયા નીચે પણ એક ઓપ્શનમાં છે નીલાખા ડેમ આ નીલાખા ડેમ આવેલો છે ભાદર નદી પર આ ભાદર નદી એક ગુજરાતમાંથી ઉત્પન્ન થતી અને ગુજરાતમાંથી વહેતી સૌથી મોટી નદી છે અને સૌરાષ્ટ્રની પણ સૌથી મોટી નદી છે ભાદર નદી આ ભાદર નદી પર નીલાખા ડેમ આવેલો છે ક્યાં આવેલો છે તો ગોંડલમાં ગોંડલમાં એટલે કે રાજકોટની અંદર આવેલો છે મિત્રો બરાબર ખાસ યાદ રાખવાનું છે ચાલો આગળ જોઈશું તો કે પારનેરાની ટેકરીઓ કયા જિલ્લાની અંદર આવેલી છે પારનેરાની ટેકરીઓ મિત્રો આજે પારનેરાની ટેકરીઓ છે તે સહ્યાદ્રી સહ્યાદ્રી પર્વતમાળાનો એક ભાગ છે પારનેરાની ટેકરીઓ અને તે વલસાડ જિલ્લાની અંદર આવેલી છે આ ઉપરાંત જે આ ટેકરીઓ છે તેમાંથી સૌથી ઊંચું જે ઊંચો ઊંચી ટેકરી છે ઊંચો ડુંગર છે તેનું નામ છે વિલસન પણ તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે પાનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું સ્થળ કયું ઊંચું ડુંગર કયો તો કે વિલસન ચાલો આગળ જોઈશું તો કે ગુજરાત સરકાર દ્વારા કયા વનનું નિર્માણ વલસાડ જિલ્લામાં કરવામાં આવ્યું છે કયા સાંસ્કૃતિક વનનું નિર્માણ વલસાડ જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે તો જવાબ આવશે આમ્રવન કેમ કે વલસાડમાં કેરીઓનું પ્રમાણ વધારે છે કેરીઓ વધારે થાય છે એટલે આમ્રવનનું નિર્માણ વલસાડ જિલ્લામાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત રક્ષકવન છે રક્ષકવન એક કચ્છમાં કરવામાં આવ્યું છે કચ્છમાં કચ્છની અંદર રક્ષકવનનું નિર્માણ કરવામાં આવ્યું છે વિસ્તારની દ્રષ્ટિએ જોવામાં આવે તો સૌથી મોટું રણ છે મિત્રો બરાબર એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સાંસ્કૃતિક વન કે જે કચ્છની અંદર આવેલું છે રક્ષકવન છે સિક્સટી નાઇનમું છે બરોબર ચાલો આગળ જોઈશું જાનકી વન આ જાનકી વન આવેલું છે નવસારીમાં નવસારીમાં જાનકી વન આવેલું છે ત્યાં જે વાસંદા છે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં જાનકી વન આવેલું છે પાવકવન પાવકવન ક્યાં આવેલું છે તો ભાવનગરની અંદર ભાવનગરની અંદર પાવકવન આવેલું છે ત્યાં જે ભાવનગરમાં જે પાલીતાણા છે પાલીતાણાની અંદર પાવક પાવકોના આવેલું છે જે મંદિરોની નગરી કહે છે પાલીતાણાની ચાલો આગળ જોઈશું તો કે નીચેનામાંથી કયા બીચ વલસાડની અંદર આવેલા છે જા અને બંને એટલે કે વર્જિન અને નારગોલ વર્જિન બીચ અને નારગોલ બીચ આ બંને વલસાડ જિલ્લાની અંદર આવેલા છે તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો વર્જિન બીચ ક્યાં આવેલો છે વલસાડની અંદર નારગોલ બીચ ક્યાં આવેલો છે વલસાડની અંદર ચાલો પિંગળેશ્વર બીચ ક્યાં આવેલો છે તો કે કચ્છમાં પરંતુ કચ્છના કયા તાલુકામાં પૂછે તો કે અબડાસા અબડાસા તાલુકાની અંદર પિંગળેશ્વર બીચ આવેલો છે ખાસ યાદ રાખવાનું છે આઈ એમ છે મિત્રો ચાલો આગળ જોઈશું તો કે મધુબન ડેમ કઈ નદી પર આવેલો છે મધુબન ડેમ કઈ નદી પર આવેલો છે જવાબ આવશે દમણગંગા નદી આ દમણગંગા નદી એ વલસાડની અંદરથી પસાર થાય છે વલસાડે દમણગંગા નદીના કિનારે આવેલું છે આ દમણ ગંગા નદીને લાલ લાલ નદી પણ કહે છે લાલ નદી કેમ કે તેનું કલર લાલ હોય છે કારણ કે ત્યાં ઔદ્યોગિક વસાહતો વધારે છે અને તેમાંથી જે કચરો જે વધારાનું મટીરિયલ જે નીકળે છે તે આ નદીમાં ભેળવી દેવામાં આવે છે તેમાં નિકાલ કરી દેવામાં આવે છે આ નદીમાં અને તેથી તેનું પાણી લાલ થઈ ગયું છે અને તેથી દાવણ ગંગા નદીને લાલ નદી પણ કહે છે જે વલસાડની અંદર આવેલી છે અને તેના પર મધુબન ડેમ બાંધવામાં આવેલો છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે ચાલો આગળ જોઈશું તો કે કયું મ્યુઝિયમ વલસાડમાં આવેલું છે કયું મ્યુઝિયમ વલસાડમાં આવેલું છે તો લેડી કીકાબાઈ તો સુરતમાં આવેલું છે સુરતની અંદર આવેલું છે લેડી વિલ્સન મ્યુઝિયમ વલસાડની અંદર આવેલું છે મિત્રો ખાસ યાદ રાખજો લેડી વિલ્સન બરાબર પાનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું જે સ્થળ હતું જે ઊંચી ટેકરી હતી તે વિલ્સન ટેકરી હતી અને તેના પરથી એક મ્યુઝિયમ તમારે યાદ રાખવાનું છે લેડી વિલ્સન મ્યુઝિયમ દરબાર હોલ મ્યુઝિયમ જુનાગઢની અંદર છે જુનાગઢની અંદર આવેલો છે ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગરની અંદર છે ભાવનગરની અંદર આવેલું છે તે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે ચાલો આગળ જોઈશું તો કે વર્જિન બીચ વર્જિન બીચ કયા તાલુકામાં આવેલો છે તો જવાબ આવશે ઉમરગામ જે આપણે બીચની વાત કરી ગયા વર્જિન બીચ અને નારગોલ બીચ આ બંને બીચ વલસાડ જિલ્લાની અંદર આવેલા છે તેમાંથી જે વર્જિન બીચ છે તે ઉમરગામની અંદર આવેલો છે ઉમરગામ એ વલસાડનો એક તાલુકો છે બરાબર ચાલો આગળ જોઈશું તો કે લેડી વિલ્સન મ્યુઝિયમ કયા તાલુકામાં આવેલ છે લેડી વિલ્સન મ્યુઝિયમ કયા તાલુકાની અંદર આવેલું છે તો કે ધવ ધરમપુર ધરમપુર તાલુકાની અંદર લેડી વિલ્સન મ્યુઝિયમ આવેલું છે આ પણ આઈએમપી છે તમારે ખાસ યાદ રાખવાનું છે પૂછાઈ શકે તેવો છે ચાલો આગળ જોઈશું વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો જે વલસાડનો ખૂબ ફેમસ છે અને તે કયા તાલુકાની અંદર આવેલો છે તે પૂછ્યું છે તો ઉમરગામ તાલુકાની અંદર આવેલો છે મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું છે આગળ જોઈએ તો કે વલસાડને ધન્ય ધરાવલસાડી ધન્ય ધરાવલસાડી તરીકે નવાજતા લેખક કોણ છે અહીંયા મકરન દવે આપેલું છે તે નહીં આવે જવાબ આવશે ઉષ્ણસ ઉષ્ણસ જવાબ આવે છે ઉષ્ણસનું ફૂલફોર્મ શું છે આ તો તેનું ઉપનામ છે તેમનું મૂળ નામ શું છે ઉષ્ણસનું મૂળ નામ તો કે નટવરલાલ પંડ્યા નટવલલાલ પંડ્યા આ તમારે ખાસ યાદ રાખવાનું છે નવલરામ પંડ્યા નહીં નટવરલાલ પંડ્યા આ નટવરલાલ પંડ્યાનું ઉપનામ છે ઉસનસ અને તેમને કહેલું છે કે ધન્યધરા વલસાડી બરાબર આ તમારી માટે આઈએમપી છે ચાલો આગળ જોઈશું કે કયા જિલ્લાનું મૂળ નામ નૈગ્રોધપુર હતું તો કે વલસાડ જિલ્લાનું મૂળ નામ નૈગ્રોધપુર હતું આ તમારે ખાસ યાદ રાખવાનું છે કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે નૈગ્રોધપુર કયા જિલ્લાનું મૂળ નામ હતું તો કે વલસાડ જિલ્લાનું હતું આગળ જોઈશું તો કે નંદીગ્રામ આશ્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ છે નંદીગ્રામ આશ્રમ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો તો કે મકરન ધવે દ્વારા વલસાડની અંદર જે પારડી આવેલું છે ત્યાં પારડી આગળ નંદીગ્રામ આશ્રમ મકરન દવે દ્વારા બનાવવામાં આવ્યો હતો આ મકરન દવે જેમનો જન્મ ગોંડલમાં થયો છે ગોંડલ ક્યાં આવેલું છે રાજકોટમાં ચાલો આગળ જોઈશું તો કે કઈ પર્વતમાળાનો ભાગ વલસાડ જિલ્લામાં આવેલ છે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ મિત્રો સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ વલસાડ જિલ્લામાં આવેલ છે આપણા ગુજરાતમાં ચાર પર્વતમાળાઓ છે ચાર પર્વતમાળાઓની સ્પર્શ થાય છે ગુજરાતમાં બરાબર ત્યાં ઉપર અરવલ્લી છે એના પછી વિદ્યાંચલ છે પછી સાતપુડા છે અને નીચે સહ્યાદ્રી છે જેને પશ્ચિમ ઘાટ પણ કહે છે મિત્રો ખાસ યાદ રાખજો સહ્યાદ્રી પર્વતમાળાને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે ચાલો આગળ જોઈશું તો કે પારસીઓનું ઉદવાડા કઈ નદી પર આવેલ છે પારસીઓ જ્યાં વસ્યા હતા સૌથી પહેલા સંજાણ દરિયા કિનારે આવ્યા હતા સંજાણ જે વલસાડની અંદર આવેલું છે તો આ પારસીઓનું જે ઉદવાડા છે તે ઉદવાડા કઈ નદી પર આવેલ છે તો કે પરિયારી પરિયારી નદી પર આવેલ છે મિત્રો ખાસ યાદ રાખજો પરિયારી નદી પર આવેલ છે ઉદવાડા આગળ જોઈશું તો કે કયો તાલુકો વલસાડ જિલ્લાનો નથી વાપી છે કપરાડા છે જ્યાં સૌથી વધુ વરસાદ થાય છે ગુજરાતનો સૌથી વધુ વરસાદ મિત્રો કપરાડા જિલ્લાના તાલુકાઓ છે પરંતુ ખેરગામ એ વલસાડ જિલ્લાનો તાલુકો નથી તો કયા જિલ્લાનો છે ખેરગામ તો ખેરગામ મિત્રો આવશે નવસારી નવસારી જિલ્લાનો તાલુકો છે ચાલો આગળ જોઈશું તો કે કયા જિલ્લાની હદ વલસાડને સ્પર્શે છે તો અહીંયા પૂછ્યું છે સ્પર્શે છે માત્ર એક જિલ્લાની હદ જ સ્પર્શે તે તમારે યાદ રાખવાનું છે અને તે છે નવસારી નવસારી જિલ્લાની હદ વલસાડને સ્પર્શે છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત